Sandhan, All Gujarat Integrated Classroom. Satellite na madhyam thi jodti kadi, etle Sandhan. Hello. Hello friends. My name is Naina Brahmbhatt. I'm coming at the Vidyanagar VP Science College. Aaj hun tamne mushroom cultivation vishe vaat karis. First of all, mushroom etle su. What is the mushroom? Mushroom e apne nana hata tyare biladi na top jota hata. E biladi na top ne mushroom kevay chhe. Agaricus je plants chhe, mushroom kevu hoy? To mushroom is the fleshy spore bearing fruiting body of the fungus. Typically produced above the ground and the soil or on its the food source. A fungal growth that typically take the form of the dome cup shape on the stalk, often with the gills on the underside. Mushroom ek fug che, jene agaricus kan kevama ave che, je saprophyte che. જે ડે થઈ ગઈ હોય ડીકે થઈ ગઈ હોય લાકડા સડેલા લાકડા અને ખાસ કરીને વરસાદી સિઝનમાં રેની સિઝનમાં એનું ડેવલપમેન્ટ થાય છે અને ત્યાં એનો ગ્રોથ થાય છે ગુજરાતમાં એની 70 સ્પીસીસ જોવા મળે છે જે ઇન્ડિયામાં આપણાને ડેવલપ થતી જોવા મળે છે એ સ્પીસીસમાં ઘણી બધી મશરૂમની સ્પીસીસ પોઈઝનસ છે ઘણી પોઈઝનસ નથી જે એડિબલ છે ખાવાલાયક છે Mushroom are the fruiting bodies, produce some fungi, not a fruit bodies, true mushroom, puffball, and the morels are the edible fruit bodies that are the sometimes called the mushrooms. The function is the visible part, some fungi is produced and disperse the largest possibility number of the spore in the shortest possible time. જે મશરૂમ છે એ મશરૂમની સ્પીસીસ છે જેમાં એગેરિકસ કોમ્પેસ્ટ્રી એ ફિલ્ડ મશરૂમ છે જે એગેરિકસ બાયસ્પોરસ અને એગેરિકસ કોમ્પેસ્ટ્રીસ એ બંને કલ્ટિવેટ મશરૂમ છે અને આ મશરૂમ ખાવાલાયક છે એ દુનિયાના ઘણા બધા ભાગોમાં એનું કલ્ટિવેશન થાય છે અને એ કલ્ટિવેશનથી ખોરાકમાં એને યુઝ કરી શકાય છે જ્યારે એગેરિકસ સિલ્વાસ્ટિસ સિલ્વાટિકસ એન્ડ એગેરિકસ જેન્થોડર્મસ એ બંને હાઈલી પોઈઝનસ છે એ એડિબલ નથી ખાઈ શકાય ખાવાલાયક હોતી નથી એની અંદર જે મશરૂમ છે એની અંદર સ્પોર ડેવલપ થાય છે અને એ ઇન્ડિવિજ્યુઅલ એની અંદર પવનથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે અને એનો વધારેમાં વધારે ગ્રોથ થાય છે True mushroom typically look like the umbrella. They consist of the stalk topped of the flat cup-shaped cap and their spores are the produced on spherical cell called the basidia located on the underside of the cap. હું અહીંયા તમને એક બતાવીશ જે મશરૂમ લાઈવ છે અને પ્રિઝર્વેટિવ કરેલી છે અને અહીંયા બતાવી છે એ ડ્રાય થઈ ગયેલી મશરૂમ છે જે પ્રિઝર્વ કરીને એને સાચવી રાખે છે એની અંદર અહીંયા સ્ટોક જેવો એરિયા છે અને ધીસ ઇઝ ધ અમ્બ્રેલા લાઇક સ્ટ્રક્ચર જે બિલાડીનો ટોપ છે જે ઉપરની તરફ આખું જ આ અમ્બ્રેલા લાઇક સ્ટ્રક્ચર છે અને આ એનો સ્ટોક સ્ટ્રક્ચર છે ધીસ ઇઝ ધ સ્ટોક સ્ટ્રક્ચર એન્ડ ધીસ ઇઝ ધ અમ્બ્રેલા લાઇક સ્ટ્રક્ચર આ મશરૂમનો એક સ્પેસીમેન છે આપણે ચાર્ટ તરફ જોઈશું તો એ ચાર્ટમાં જે મશરૂમ છે એ મશરૂમને એગેરિકસ ફૂગ તરીકે ઓળખવામાં આવે છે એ ફૂગ ડેવલપ કેવી રીતના થાય છે તો એની અંદર મોનોકેરિયોટિક હાઇફા અને ડાયકેરિયોટિક હાઇફા જોવા મળે છે મોનોકેરિયોટિક જે હાઇફા છે જે એનું ફંગસ છે એ ફંગસના જે હાઇફા છે એની અંદર ઓનલી વન ન્યુક્લિયસ ઇઝ પ્રેઝન્ટ દેન ડાયકેરિયોટિક જે હાઇફા છે એમાં બે બે ન્યુક્લિયસ જોવા મળે છે અને એ ન્યુક્લિયસથી આખું એગેરિકસનું ડેવલપ થઈ અને મેચ્યોર ફ્રૂટ બોડી
ડેવલપ થાય છે. એ જે ફ્રૂટ બોડી ડેવલપ થાય છે એ ફ્રૂટ બોડીમાં નીચે સ્ટ્રાઇપ હોય છે, એનું એન્યુલસ હોય છે, અને એ એન્યુલસની ઉપર છત્રી જેવી જે રચના જોવા મળે છે. જે ફ્રૂટિંગ બોડી છે એ ફ્રૂટિંગની અંદર પાઇલસ અને ગ્રિલ્સ જોવા મળે છે, એની અંદર સ્પોર ડેવલપ થાય છે. એની એલએસ ઓફ ફ્રૂટ બોડી આપણે જોઈએ તો એ ફ્રૂટ બોડી અંદર સ્ટ્રોકની ઉપર ગ્રિલ્સ અને પાઇલસ જોવા મળે છે. એની અંડર બાજુની જોઈએ તો ઘણી બધી ગ્રિલ્સ 300-600 ગ્રિલ્સ આવેલી હોય છે અને એની અંદર ઘણા બધા સ્પોર ડેવલપ થયેલા હોય છે અને એ સ્પોર ક્રિએટ ધ ન્યૂ ઇન્ડિવિજ્યુઅલ આફ્ટર બેરિંગ ધ કેરીડ અવે ફ્રોમ ધ વિન્ડ એન્ડ લેન્ડિંગ ધ ગુડ પ્લેસ ઓફ ધ ગ્રોથ. જે ફંજાઈ હોય છે એ બેસિડિયો માયસેટિસ ફંજાઈ છે અને એ બેસિડિયો માયસેટિસ ફંજાઈ છે એ બેસિડિયો માયસેટિસ જે બેસિડિયોમાયસેટિસ ઇઝ ક્રિએટ ધ બેસિડિયા સ્પોર ડેવલપ કરે છે. પીપલ ઓફન ધ આસ ટુ ઓફ ધ ડિફરન્સ બિટવીન ધ ટોડ સ્ટૂલ એન્ડ મશરૂમ. ટોડ સ્ટૂલ શું છે અને મશરૂમ શું છે? તો મશરૂમ, એની મશરૂમ કેન બી કોલ્ડ ધ ટોડ સ્ટૂલ, બટ ધ વર્લ્ડ યુઝવલી રિફર ધ પોઈઝનસ ટોડ સ્ટૂલ છે એ જે પોઈઝનસ મશરૂમ છે એના માટે જ યુઝ થાય છે. મશરૂમના ઘણા બધા પ્રકાર છે, ઘણા બધા એની અંદર વેરાયટી છે. એ ઘણા ગ્રીલ સાથેની વેરાયટી છે. બિલાડીના ટોપની નીચે જે ગ્રીલ્સ જોવા મળે છે ઘણી ગ્રીલ્સવાળી હોય છે, ઘણી ગ્રીલ્સ વગરની હોય છે અને એના ફોટોગ્રાફ્સ અહીંયા બતાવીએ. ધીસ ઇઝ ધ વન એમેનિટા, ધીસ ઇઝ ધ રુશુલા, ધીસ ઇઝ ધ હાઈગ્રોફોરસ, This is the Cantharillus. દરેકની રચના અલગ અલગ છે, દરેકનું ડેવલપમેન્ટ અલગ છે, એનું કલ્ટિવેશનની કરવાની મેથડ અલગ છે, એને યુઝ કરવાની મેથડ પણ અલગ અલગ રીતે જોવા મળે છે. This is the spore fungi. This is the snake horns. This is the earth star. એ ખુલે અને એની અંદરથી સ્પોર ફેલાય, ફરી પાછી બંધ થઈ જાય. This is the puff ball. તમે જોઈ શકો છો આ ફોટોગ્રાફ્સમાં કે જેની અંદર લાકડાના બાર્કની ઉપર આ મશરૂમ ડેવલપ થયેલી જોવા મળે છે. This is the bracket or cell fungi. Cell fungus છે, પોલીપોરેસીનો પ્લાન્ટ્સ છે. Color is very attractive. This is a jelly fungus. આ જે ફંજાઈ છે, આ ફૂગ છે, એ મશરૂમ એ જેલી જેવી હોય છે, સોફ્ટ. This is the cup fungi. This is the fungi. Life history of mushroom. What is the history? While the mushroom may seem the sprouted overnight, it actually take day or weeks for one to develop. Most of the growth of fungus goes the unnoticed because the its occur underground. Fungus આ જે મશરૂમ છે એ પ્લોટની અંદર આ મોરલ મશરૂમ છે એનું ડેવલપમેન્ટ બતાવ્યું છે કેવી રીતના વિદિન અ ડે ધ વીક એનું ડેવલપમેન્ટ થઈ જતું હોય છે અને એના સ્પોર જે સોઇલની અંદર સ્પ્રેડ થયેલા હોય એના કારણે એનું ડેવલપમેન્ટ જલ્દીથી થતું હોય છે. રેની સિઝનમાં સૌથી વધારે એનું ડેવલપમેન્ટ થતું હોય છે. ધ અંડરગ્રાઉન્ડ બોડી ઓફ ધ ફંગસ કોલ ધ માયસેલિયમ. ઇટ મેડ ધ મોઇસ્ટ થ્રેડ લાઇક ધ ફિલામેન્ટ્સ કોલ ધ હાઇફા. આપણે હમણાં ચાર્ટની અંદર જોયું કે એની અંદર હાઇફા બે પ્રકારની જોઈ, મોનોકેરિયોટિક એન્ડ ડાયકેરિયોટિક. વેન ધ ગ્રોઈંગ ધ કન્ડિશન આર ધ ગુડ લિટલ નોટ ધ હાઇફી કોલ ધ પ્રાઇમોર્ડિયા આર ધ ફોર્મ. The individual primordia grow larger than the hypha. એ જે હાઇફા હાઇફી ડેવલપ થાય એ જલ્દીથી તમે ચાર્ટમાં જોઈ શકો છો. મોનોકેરિયોટિક અને ડાયકેરિયોટિક, એમાંથી ડાયકેરિયોટિક હાઇફામાંથી ફટાફટ ફ્રૂટિંગ બોડી ડેવલપ થાય છે અને એ ડેવલપમેન્ટમાં એનું સ્ટેમ અને એનું અમ્બ્રેલા લાઇક સ્ટ્રક્ચર જે ડેવલપ થતું હોય છે, બે પાર્ટમાં ડિવાઈડ થાય છે, એની કેપ અને એનું સ્ટેમ. વેન ધ પ્રાઇમોરિયા ગેટ્સ લાર્જ ઇનફ
The stem elongated and forces the cap up about the ground. As then the stem elongates, the cap is extended. The little like the umbrella unfolding. Jem jem stem vadhu jay, em enu upar ni aveli cap enu bhi development thati hoy chhe. And a development thai, એટલે પહેલા એવું કહેવાતું હતું કે ઇઝ લાઈક ડાન્સિંગ ફેરીઝ, ડાન્સ કરતી ફેરીઝ હોય. અને મોન્સૂનમાં તમે જુઓ તો લાકડા પર ઘણા બધા ડાન્સિંગ ફેરીઝ ડેવલપ થતા હોય છે, જુદા જુદા સ્પીસીસવાળા. ધ સમ મશરૂમ ઇઝ એક્સપેન્ડિંગ ધ કેપ બ્રેક એન્ડ વાઇલ ધ મેમ્બ્રેન્સ એક્સટેન્ડિંગ ધ કપ ટુ ધ સ્ટેમ લિવિંગ અ રિંગ ઇઝ અ ગ્રોઈંગ ધ મશરૂમ મે ધ બ્રેક ધ સેકન્ડ મેમ્બ્રેન એન્ડ covered it's a completely dry buds and this is broke while the from the scale on the cap on the this image see the spore basidia it's a develop is a inside the tubers or the covered see the chart ma tame joi shako cho the development of the green એની અંદર વર્ટિકલ સેક્શન ઓફ ધ ચાર્ટમાં આપણે જોઈએ તો વર્ટિકલ સેક્શન ઓફ ધ પાઇલસ ગ્રીલ છે એ બતાવ્યું છે. એના પછી એલએસ ગ્રીલ છે અને એલએસ ગ્રીલની જોડે તમે જોઈ શકો કે ટ્રામા હાઇમેનિયમ સબ હાઇમેનિયમ ઇન બિટવીન ધ પેરાફાઇસ મીન્સ વંદ્ય સૂત્રો પ્રેઝન્ટ હોય અને એની ઉપર બેસિડિયમ આવેલી હોય છે. એ બેસિડિયમની ઉપર તમે જુઓ સ્ટેરિગમેટા અને સ્ટેરિગમેટા પર બેસિડિયો સ્પોર હોય છે. પેરાફાઇસિસ શું કરે કે મોન્સૂનની સિઝનની અંદર એ ડેવલપ થાય અને પછી ડ્રાય સિઝન આવે ત્યારે એ પેરાફાઇસિસ અંદર મૂવમેન્ટ થાય અને બેસિડિયો જે સ્પોર છે એ સ્પોર બહાર ફેલાય અને એ સ્પોરથી નવા નવા મશરૂમ ડેવલપ થાય. બેસિડિયા પ્રોડ્યુસ ધ ફોર સ્પોર એટ ધ એન્ડ ઓફ ધ મેક્રોસ્કોપિક સ્પાઇન called the sterigameta. When the spore are ready, it's a discharge short distance into the space between the grills or teeth or into the center of the tube. The spore then the fall out the cap and carry away in the wind. એ જ્યારે ડેવલપ થઈ જાય એટલે એ શું થઈ જાય હવામાં ફેલે જાય અથવા તો ટીથની અંદર રહી જાય અને એ બહાર વધારે વધારે મશરૂમ તૈયાર. મોસ્ટ ઓફ ધ સ્પોર લેન્ડ વિધિન દિઝ અ ફિટ વન ફિટની અંદર એ મશરૂમ પ્રોડ્યુસ થતું રહે અને એ પ્રોડ્યુસ થાય એટલે એની અંદર એક જ જગ્યાએ તમે જોઈ શકો કે ઘણા બધા મશરૂમ એક સાથે જે ડીકે થયેલી હોય ડેથ થયેલું મટીરિયલ હોય અથવા તો લાકડા ભીના લાકડા પર ઘણા બધા મશરૂમ તમને જોવા એક સાથે મળે. દેન પફ બોલ આર ધ રિલેટિવલી મશરૂમ હોઝ બેસેડિયા એન્ડ સ્પોર આર ધ એનક્લોઝ ધ સેક ઇઝ અ કવરિંગ ધ ગ્રીલ. એ આખું એટલું પફ બોલમાં એટલું કવર્ડ થયેલું હોય કે જેના કારણે ગ્રીલ આખી ઢંકાઈ જાય. દે પ્રોડ્યુસ ધ બ્રાન્ચિંગ ફ્રુટિંગ બોડીઝ એન્ડ રિઝેમ્બલ ઓફ ધ કોરલ ઓર બ્રોકીલી. દિસ ઇઝ અ મોરલ મશરૂમ આસ્કોમાઇસેટિસ પ્લાન્ટ્સ. ધેર આર ધ સ્પોર પ્રોડ્યુસ ઇનસાઇડ ધ સ્પેશિયલ સેલ કોલ ધ આસ્કસ અને એ આસકસની અંદર સ્પોર ડેવલપ થાય અને એ સ્પોરથી નવું મશરૂમ ડેવલપ થાય. મશરૂમ કલ્ટિવેશન. બિફોર વી સ્ટડી ધ મશરૂમ કલ્ટિવેશન વાય ઇઝ નીડેડ મશરૂમ કલ્ટિવેશન કેમ જરૂરી છે, કારણ કે એ એડિબલ છે, ઇઝીલી અવેલેબલ છે અને એ અવેલેબલ છે એટલે એને આપણે ઇઝીલી ગ્રો કરીને મેળવી શકીએ છીએ. આ મશરૂમની જે ડેવલપમેન્ટ થાય છે એની અંદર આપણે ચાર્ટમાં જોઈએ પ્રમાણે મોનોકેરેટિક અને ડાયકેરેટિક જે પ્લાન્ટ્સ છે હાઇફા છે એ હાઇફામાં એના જે બે ભાગમાં ડિવાઈડ થાય છે. નીચેની તરફ ચાર્ટમાં તમે જોશો તો એ જે હાઇફા છે એ હાઇફાનું વેજીટેટિવ એનું માયસેલિયમ છે અને બીજું છે ફ્રૂટિંગ બોડી. વેજીટેટિવ માયસેલિયમ છે એની બે ભાગ પડે, પ્રાઇમરી અને સેકન્ડરી. પ્રાઇમરીમાંથી બેસિડિયો સ્પોર ડેવલપ થાય. એ હાઇફા છે એ સેપ્ટેડ હોય અને મોનોકેરિયોટિક અને ડાયકેરિયોટિક હોય. એમાં સ્ટેન બને, એ સ્ટેન પોઝિટિવ અને નેગેટિવ સ્ટેન હોય, એનું ફ્યુઝન થાય અને એમાંથી પ્રાઇમરીમાંથી ડાયરેક્ટ પ્રાઇમરી જે માયસેલિયમ છે એ સૂન ટ્રાન્સફર ધ ઇન્ટુ ધ ડાયકેરિયોટિક
અને એ ડાયકેરિયોટિકથી સેકન્ડરી માયસેલિયમ બને, અને આ સેકન્ડરી જે માયસેલિયમ બને છે એ સેકન્ડરી માયસેલિયમ ઇઝ અ ડાયન્યુક્લિએટ, ઇઝ અ ડાયકેરિયોટિક એન્ડ ડાયન્યુક્લિએટ. દેન ડાયકેરિયોટિક જે માયસેલિયમ છે એ સેન્ટ્રીફ્યુગલ એનું ગ્રોથ ડેવલપ થાય, એ હાઇપર જે ગ્રોથ ડેવલપ થાય છે એ આઉટવર્ડ ફ્રોમ ધ સેન્ટર વચ્ચેથી બહારની તરફ કરે અને સર્કલ બનાવે, એટલે આખું જ એક ટોપ, બિલાડીનો ટોપ જે ઉપરનો તૈયાર થાય છે એ રિંગ, ફેરી રિંગ તરીકે ઓળખાય. સેકન્ડરી જે છે એ બેસિડિયો કાર્પ છે. લાસ્ટ જે ચાર્ટમાં આપણે જોઈએ છીએ બેસિડિયો કાર્પ ડેવલપમેન્ટ થાય છે, એમાં સ્ટ્રીપ એ 6 થી 8 સેન્ટીમીટર એની હાઇટ હોય છે, અને ફાઇલસ છે એ 5 થી 10 સેન્ટીમીટર એ ડાયામીટરમાં આવેલો છે, અને તેની અંદર 300 થી 600 ગિલ્સ એ અંડર સરફેસ ઓફ ધ પાઇલસ, અંડર સરફેસ પાઇલસની અંદર એ જોવા મળે છે. એની અંદર 3 પ્રકારનું રિપ્રોડક્શન થાય છે. એ 3 પ્રકારનું રિપ્રોડક્શન ઇઝ અ વેજીટેટિવ, એ સેક્સ્યુઅલ એન્ડ સેક્સ્યુઅલ. જો વેજીટેટિવ સેક્સ રિપ્રોડક્શન થાય તો એ વેજીટેટિવ રિપ્રોડક્શન એ ડાયકેરિયોટિક માયસેલિયમમાં થાય, એની અંદર સ્મોલ પીસીસ થઈ જાય અને એમાંથી નવા નવા ઓર્ગેનિક મેનરમાં તેનો ગ્રોથ વધારે સારો થઈ શકે. એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન થાય તો ક્લેમિડોસ્પોર છે એનું ફોર્મેશન થાય, અને સેકન્ડરી જે માયસેલિયમ છે એ ડાયકેરિયોટિક માયસેલિયમ નથી, ડાયરેક્ટ સ્પોર બને, ક્લેમિડોસ્પોર બને, અને એ સ્પોરમાંથી ડાયરેક્ટ જ બીજી મશરૂમ ડેવલપ થઈ જાય. મીન્સ 3 પ્રકારનું રિપ્રોડક્શન થાય, વેજીટેટિવ, એ સેક્સ્યુઅલ અને સેક્સ્યુઅલ. વેજીટેટિવ શું થાય, કટ થઈ જાય એનું સ્મોલ પીસમાં થાય, અને એ સ્મોલ પીસ પડે ને એમાંથી પાછું નવો પ્લાન્ટ્સ, નવો ફંગસ ડેવલપ થાય. જ્યારે એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન થાય તો એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શનમાં ક્લેમિડોસ્પોર તૈયાર થાય, અને એ ક્લેમિડોસ્પોરમાંથી નવો પ્લાન્ટ્સ થઈ જાય. અને થર્ડ છે સેક્સ્યુઅલ. ઇન સેક્સ્યુઅલ રિપ્રોડક્શનમાંથી હેટ્રોથેલિક્સ જે હાઇફા હોય એમાં મેલ અને ફિમેલ બે સેક્સ ઓર્ગન હોય એ સ્ટ્રેનનું જોડાઈ જાય, અને એમાંથી નવો સોમેટોગેમી પ્રકારનું એમાં જોડાણ થાય, અને એ ઓપોઝિટ સ્ટ્રેન એકબીજા સાથે અટેચ થઈને નવો